નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ખેડૂતો માટેની એક નવી યોજના વિશે માહિતી મેળવીશું જેમાં મોબાઈલ સહાય આપવામાં આવી રહી છે તે પહેલાં જો ચેનલને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બે લાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક તો મિત્રો આ યોજના અન્વયે જ્યારે પરિપત્ર બહાર પાડવામાં આવેલ ત્યારે આપણે એક વિડિયો બનાવેલો હતો તો તે વિડીયોમાં આપણે જે પરિપત્ર મળવા પાત્ર સહાય છે તેની વાત કરેલી છે તો તેના વિશે માહિતી મેળવવા માંગતા હોય તો બટન ઉપર લિંક આપેલી છે ત્યાંથી તમે તે વિડિયો જોઈ શકો છો તો હવે મિત્રો તે યોજના અન્વયે ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે તો આપણે વિગતો જોતા જઈએ ખેડૂતો માટે રાજ્ય સરકારની નવી યોજના મોબાઈલ સહાય યોજના જી હા મિત્રો આ મોબાઈલ સહાય યોજના અન્વયે ખેડૂતોને રૂપિયા પંદરસો સુધીની સહાય સીધી બેંક ખાતામાં આપવામાં આવશે તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી અને મોબાઈલ સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય તો ચાલો હવે આપણે તેની વિગતો જોતા જઈએ તો મિત્રો ખેતીવાડી ખાતાની આ યોજના છે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલમાં ઉપલબ્ધ છે અને યોજનાનું નામ છે ખેડૂત દ્વારા ખરીદવામાં આવતા સ્માર્ટફોન પર સહાય આપવાની યોજના જી હા મિત્રો આ યોજના અન્વયે આઈ ખેડૂત પોર્ટલ ઉપર હાલમાં ફોર્મ ભરાવાનું ઉપલબ્ધ છે તો તમે જો આ યોજનાનો લાભ લેવા માગતા હોય તો ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો મિત્રો આપણે જોઈએ કે તેનું ફોર્મ ક્યાં ભરવું અને છેલ્લી તારીખ કઈ તો મિત્રો આ યોજના અન્વયે આ ખેડૂતની વેબસાઇટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને તમે તમારા મોબાઈલ પરથી પણ આ ફોર્મ ભરી શકશો જેની વેબસાઇટ છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવા માટેની તારીખની વાત કરીએ તો છવ્વીસ અગિયાર બે ગયેલ છે અને ઓગણીસ માટેની છેલ્લી તારીખ છે તો મિત્રો જો તમે ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો ઓગણીસ બાર બે હાજર એકવીસ સુધીમાં સ્માર્ટફોન સહાય માટે ફોર્મ ભરી શકો છો અને વધુ માહિતીની જરૂર હોય તો આપણે અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે હેલ્પલાઇન નંબર છે અઢાર ડબલ જીરો એકસો એંશી પંદર એકાવન તો મિત્રો હવે આપણે જોઈએ કે આ યોજના અન્વયે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય તો ચાલો હું તમને સૌપ્રથમ બ્રાઉઝર ઉપર લઈ જાઉં છું અને ત્યાર પછી આપણે તેની વેબસાઇટ ઉપર જઈએ તો મિત્રો મેં તમને સમજાવવા માટે આપણે અહીંયા કોમ્પ્યુટર પર બ્રાઉઝર ખોલી લીધું છે આ જ વસ્તુ તમે મોબાઈલથી પણ કરી શકો છો તો અહીંયા મારે ગૂગલ ખુલ્લું છે જેમાં હું આ ખેડૂત લખી અને સર્ચ કરી લઈશ તો મિત્રો મારે અહીંયા ગૂગલ ખુલ્લું છે તો હું અહીંયા આઈ ખેડૂત લખી અને સર્ચ કરી લઈશ સર્ચ કરી અને ઓકે આપતા આપણને પહેલી લિંક જ જે આઈ ખેડૂતનું ઓફિશિયલ પોર્ટલ છે તેની જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન જે પહેલી વેબસાઇટ જોવા મળી રહી છે તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે જો મિત્રો તમે ગૂગલ પર સર્ચ કરવા માંગતા ન હોય અને સીધી વેબસાઇટ ખોલવા માગતા હોય તો તમે તમારા બ્રાઉઝરમાં એડ્રેસ બારમાં આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન લખી અને ઓકે આપશો તો પણ આ પ્રમાણેની જે વેબસાઇટ છે તે ખુલી જશે તો વેબસાઇટ ખુલી ગયા પછી મિત્રો અહીંયા તમને એક યોજનાઓનો ઓપ્શન જોવા મળી રહ્યો છે તો અહીંયા યોજનાઓનું જે મેનુ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અથવા તો સ્ક્રોલ કરી અને જમણી બાજુએ અહીંયા તમને એક વિવિધ યોજનાઓમાં અરજી કરો તેનો પણ એક ઓપ્શન જોવા મળશે તો આ બંને જગ્યામાંથી કોઈ પણ જગ્યાએ એક ક્લિક કરી દેવાનું રહેશે તો ચાલો આપણે અહીંયા યોજના ઉપર ક્લિક કરી દઈએ છીએ જે ક્લિક કરતાં નવા ટેબમાં એક પેજ ખુલી જશે અને આપણી સામે અલગ અલગ જે વિભાગ છે તે વિભાગ વિભાગવાઈજ ઉપલબ્ધ ઘટકોની સંખ્યાને એ વિગત જોવા મળશે જેમાં ક્રમ નંબર એક ઉપર ખેતીવાડીની યોજનાઓ છે જેમાં અહીંયા હાલમાં ઉપલબ્ધ ઘટકમાં બે ઘટક આપણને જોવા મળી રહ્યા છે તો આ બે ઘટક કયા કયા છે તે જોવા માટે આપણે અહીંયા વિગત માટે અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી દઈશું અને ક્લિક કર્યા પછી પેજ લોડ થશે અને ખેતીવાડીની જે કંઈ યોજના ઉપલબ્ધ છે તે આપણને જોવા મળશે તો અહીંયા મિત્રો આપણે બે યોજનાઓ જોઈ શકીએ છીએ જેમાં પહેલી યોજના છે સ્માર્ટ હેન્ડ ટૂલ કિટ્સ માટેની યોજના અને બીજી યોજના જે આપણે હાલ વાત કરી રહ્યા છીએ સ્માર્ટફોનની ખરીદી પર સહાય તો તે યોજના જોવા મળી રહી છે હવે આપણે તેની માહિતી માટે અહીંયા વધુ માહિતી માટે અહીં ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી દઈશું જે ક્લિક કરતાં યોજનાની માહિતી આપણને જોવા મળે છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂતને સ્માર્ટફોન ખરીદી ઉપર સહાય યોજના સ્માર્ટફોનની ખરીદી કિંમતના દસ ટકા સહાય અથવા તો રૂપિયા પંદરસો એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે ને રાજ્યનો વર્ષ બે હજાર એકવીસ બાવીસનો સંભવિત લક્ષ્યાંક પણ અહીંયા તમે જોઈ શકો છો અને તે લક્ષ્યાંક ઉપર ક્લિક કરતાં જિલ્લાવાઈઝ લક્ષ્યાંક આપણને જોવા મળશે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી સામે જિલ્લાવાઈઝ જે લક્ષ્યાંક છે તે આવી ગયો છે તો કુલ તેત્રીસે તેત્રીસ જિલ્લાનો જે કંઈ લક્ષ્યાંક છે તે આપણી સામે છે તો આનો સ્ક્રીનશોટ લઈ અને તમે જોવા માંગતા હોય તો વિગતવાર જોઈ શકો છો અથવા તો આ વેબસાઇટ પર જઈને પણ તમે આ લક્ષ્યાંક જોઈ શકો છો તો ચાલો હવે આપણે આગળ જોઈએ અને મિત્રો આ યોજનાનો લાભ છે તે આજીવન એક વખત મળવાપાત્ર થાય છે અને અરજી કરવા માટે અહીંયા અરજી કરો તેના ઉપર ક્લિક કરવાનું રહેશે અને તેની તારીખ પણ તમે અહીંયા જોઈ શકો છો કે તારીખ છવ્વીસ અગિયાર બે હજાર એકવીસથી શરૂ થઈ અને તારીખ ઓગણીસ બાર બે હજાર એકવીસ સુધી આ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તો ચાલો હવે આપણે અરજી કરો તેના ઉપર ક્લિક કરી અને ફોર્મ જોઈ લઈએ તો મિત્રો અરજી કરો તેના ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેનું ડાયલોગ બોક્સ આપણને જોવા મળે છે જેમાં કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે જે સૂચના વાંચી અને આપણે અહીંયા ઓકે ઉપર ક્લિક કરી દઈશું તે ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળે છે જેમાં અહીંયા બીજી કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે અને ત્યાર પછી અરજી કરવા માટેના સ્ટેપ્સ પણ અહીંયા આપવામાં આવેલ છે ત્યાર પછી તેના નીચે આપણે જે પસંદ કરેલી યોજના છે તેની માહિતી જોવા છે જેમાં ખેતીવાડીની યોજનાઓમાં આપણે સ્માર્ટ ફોનની ખરીદી પર સહાય તેના ઉપર આપણે અરજી કરી રહ્યા છીએ જેમાં અહીંયા નીચે આપણે તમે રજિસ્ટર્ડ અરજદાર છો તેવો એક પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે જેમાં અહીંયા ડ્રોપડાઉન લિસ્ટમાં આપણને બે અલગ અલગ જવાબ જોવા મળી રહે છે જેમાં હા જો તમે રજીસ્ટર્ડ અરજદાર હોય તો હા ઉપર ક્લિક કરવાનું છે નહીં તો તમારે ના ઉપર ક્લિક કરી દેવાનું છે તો આપણે અહીંયા ના ઉપર ક્લિક કરી અને આગળ વધવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી દઈશું જે ક્લિક કરતાં આ પ્રમાણે અલગ અલગ ટેબ આપણને જોવા મળે છે જેમાં અલગ અલગ છ ટેબ આપણને જોવા મળી રહ્યા છે જેમાં સામાન્ય રીતે આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરતા હોઈએ અને જે ટેબ જોવા મળે છે તે જ પ્રમાણે અહીંયા પણ તે ટેબ જોવા મળી રહ્યા છે જેમાં આપણે સૌપ્રથમ અહીંયા નવી અરજી કરવા ક્લિક કરો તે ટેબ ઉપર ક્લિક કરી દઈશું જે ટેબ ઉપર ક્લિક કરતાં આપણી સામે આખું અરજી ફોર્મ ખુલી જાય છે તો અરજી ફોર્મમાં સૌ પ્રથમ આપણે અરજદારની વિગતનો એક ઓપ્શન છે તો આટલા ઓપ્શનમાં આપણે અરજદારની વિગત લખવાની રહેશે જેમાં સૌપ્રથમ પ્રથમ અરજદારનું નામ લખવાનું છે ત્યાર પછી અરજદારના પિતાનું નામ અને ત્યાર પછી અરજદારની જે અટક હોય સરનેમ તે સરનેમ દાખલ કરી દેવાની રહેશે ત્યાર પછીનો લિસ્ટ છે જિલ્લો તાલુકો અને ગામ તો અહીંયાથી ડ્રોપડાઉન લિસ્ટમાંથી આપણે જિલ્લો સિલેક્ટ કરવાનો છે ત્યાર પછી જે જિલ્લો સિલેક્ટ કર્યો હશે તેના તાલુકા આપણને અહીંયા જોવા મળશે જેમાંથી આપણે તાલુકો સિલેક્ટ કરી લેવાનો છે અને તાલુકો સિલેક્ટ કર્યો છે તેમના ગામના નામ અહીંયા જોવા મળશે તો આ ડ્રોપડાઉનમાંથી આપણે ગામનું નામ સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી મિત્રો આપણે અહીંયા ત્રણ અલગ અલગ બોક્સમાં સરનામું ટાઈપ કરી દેવાનું છે તો પૂરેપુરુષનામું ટાઈપ કરી દેવાનું છે ત્યાર પછીના બોક્સમાં આપણે અહીંયા પિનકોડ દાખલ કરી દેવાનો છે ત્યાર પછી અહીંયા લિંક સિલેક્ટ કરવાનું છે જેમાં સ્ત્રી પુરુષ અન્ય જે કંઈ લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે ત્યાર પછી જાતિ છે તો જાતિમાં આપણે એસસી એસટી ઓબીસી અન્ય જે જાતિ લાગુ પડતી હોય તે જાતિ સિલેક્ટ કરી લેવાની છે તો તમને ડ્રોપડાઉન બતાવી દઉં કે આર્થિક રીતે નબળા એસટી એસસી ઓબીસી અને જનરલ તો આમાંથી જે કંઈ જાતિ લાગુ પડતી હોય તે જાતિ સિલેક્ટ કરી લેવાની છે ત્યાર પછી ખેડૂતનો પ્રકાર છે તો ખેડૂતના પ્રકારમાં નાના સીમાંત મોટા જે ખેડૂત લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી લેવાનું રહેશે અને આટલી વિગત દાખલ કરી લીધા પછી જો અહીંયા નીચે જો તમે દિવ્યાંગ હોય તો હા સિલેક્ટ કરવાનું આવશે અને દિવ્યાંગ ન હોય તો ના સિલેક્ટ કરવાનું છે ત્યાર પછી તમે ઈમેલ એડ્રેસ ધરાવતા હોય તો અહીંયા તમે ઈમેલ એડ્રેસ દાખલ કરી શકો છો ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અહીંયા દાખલ કરી દેવાનો રહેશે અને ત્યારબાદ આ બોક્સમાં આપણે આધાર કાર્ડ નંબર ટાઈપ કરી લેવાનો છે અને નીચે અહીંયા સંમતિમાં ચેકમાર્ક કરી લેવાનું રહેશે કે હું આધાર કાર્ડ માટેની સંમતિ આપું છું તો આ સંમતિ બોક્સમાં આપણે ચેકમાર્ક કરવું ફરજિયાત છે ત્યારબાદ મિત્રો જો તમે આત્માનું રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો તેની વિગતમાં અહીંયા હા કે ના સિલેક્ટ કરવાનું રહેશે તમે જો સહકારી મંડળીના સભ્ય હોય તો હા સિલેક્ટ કરવાનું છે નહીતર અહીંયાથી ના સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યાર પછી તમે જો દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય હોય તો અહીંયા હા સિલેક્ટ કરવાનું નહીં તો તમારે ના સિલેક્ટ કરી દેવાનું રહેશે તો અરજદારની વિગત પૂરી થયા પછી આપણે બેંકની વિગતમાં આવી જઈએ છીએ તો અહીંયા બેંકની વિગત આપણે દાખલ કરવાની રહેશે જેમાં સૌપ્રથમ આપણે બેંકનો આઈએફએસસી કોડ દાખલ કરવાનો રહેશે ત્યાર પછી સોળ બેંક ડિટેલ ઉપર ક્લિક કરીશું એટલે બેંકનું નામ ઓલરેડી આવી જશે ત્યાર પછી આપણે બેંકનો જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે બેન્કની બ્રાન્ચ જે બ્રાન્ચનું આપણું એકાઉન્ટ હોય તે બ્રાન્ચ આપણે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે ત્યાર પછી અહીંયા આપણે આપણો બેંક એકાઉન્ટ નંબર સાવચેતીપૂર્વક દાખલ કરી દેવાનો છે અને ફરીથી આપણે બેંક એકાઉન્ટ નંબર કન્ફર્મ કરાવવાનો રહેશે તો અહીંયા પણ આપણે બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવાનો રહેશે ત્યાર પછી બેંકની પાસબુકમાં આપણું જે પ્રમાણે નામ છપાયેલું હોય તે જ પ્રમાણે અહીંયા આપણે આપણું નામ ટાઈપ કરી દેવાનું રહેશે અને બેન્કની પાસબુકમાં જે પ્રમાણે સરનામું હોય તે પ્રમાણે સરનામું આપણે અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે તો બેન્કની વિગતમાં આટલી વિગતો દાખલ કરવાની રહેશે ત્યારબાદ આપણે જમીનની વિગતમાં આવી જઈએ છીએ તો જમીનની વિગતમાં જોઈ લે તો સૌપ્રથમ પ્રથમ અહીંયા આપણે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તે પસંદ કરો તેમાં આપણે પસંદ કરવાનું રહેશે તો અહીંયા આપણને બે અલગ અલગ ઓપ્શન જોવા મળે છે જેમાં જમીન રેકર્ડ ધરાવું છું અને ટ્રાઇબલ લેન્ડ ધરાવું છું તો મોટા ભાગના ખેડૂતોને અહીંયા આપણે જમીન રેકર્ડ ધરાવું છું તેમાં આવશે તો અહીંયા આપણે જમીન રેકર્ડ ધરાવું છું તેના ઉપર ક્લિક કરી દેવાનું છે ત્યાર પછી જિલ્લો સિલેક્ટ કરવાનો છે તાલુકો સિલેક્ટ કરવાનો છે અને ગામ સિલેક્ટ કરવાનો છે આમ તો મિત્રો જે જે આપણે ઉપર તાલુકો જિલ્લો અને ગામ સિલેક્ટ તે વિગત અહીંયા ઓલરેડી આવી જશે અને ત્યાર પછી ખાતા નંબર કરવાનો આવશે મિત્રો આ બોક્સમાં આપણે રેશન કાર્ડ નંબર દાખલ કરી દેવાનો રહેશે અને ત્યાર પછી સર્ચ ઉપર ક્લિક કરીશું એટલે રેશન કાર્ડમાં જે પ્રમાણે નામ હશે તેટલા નામ જોવા મળશે જે વ્યક્તિના નામથી આપણે અરજી કરતા હોય તે વ્યક્તિના નામ સામે રહેલ પસંદ કરો તે ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનો રહેશે અને ત્યારબાદ આટલી વિગતો દાખલ કરી લીધા પછી આ જે કેપચા કોડ છે તે કેપચા કોડ ને આ બોક્સમાં આપણે ટાઈપ કરી દઈશું અને ત્યાર પછી અરજી સેવ કરો તેના ઉપર આપણે ક્લિક કરી દઈશું તો આટલી વિગતો દાખલ કરતા આપણું અરજી સેવ થઈ જાય છે અને ત્યાર પછી મિત્રો જો આપણે કંઈ અરજીમાં સુધારા વધારા કરવા માંગતા હોય તો અહીંયા બીજો ટેબ છે તેમાં ક્લિક કરવાનું રહેશે નહીતર અહીંયા આપણે અરજી કન્ફર્મ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી અને આપણો અરજી નંબર દાખલ કરી અરજીને કન્ફર્મ કરી દેવાની રહેશે અને અરજી કન્ફર્મ કરી લીધા પછી આપણે અહીંયા અરજી પ્રિન્ટ કરવા ક્લિક કરો તેના ઉપર ક્લિક કરી અને અરજીની આઉટ આપણી પાસે રાખી લેશું અને જો તમારી પાસે પ્રિન્ટર ન હોય તો તમે તે અરજીની પીડીએફ ફાઇલ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરી અને કોઈપણ ઝેરોક્ષવાળાની દુકાનને જઈ અને તમે તેની પ્રિન્ટઆઉટ મેળવી શકો છો ત્યાર પછી અરજીની પ્રિન્ટ કરેલ નકલમાં સહી કરી અને તમારી અરજીને અહીંયાથી અપલોડ પણ કરી શકો છો અને અન્ય ડોક્યુમેન્ટ પણ અપલોડ કરી શકો છો અથવા તો મિત્રો તમારી અરજીને પ્રિન્ટઆઉટ સાથે તમારા ડોક્યુમેન્ટ જોડી અને તમારા ગ્રામ સેવક વિસ્તરણ અધિકારી અથવા તો તાલુકા અમલીકરણ અધિકારીને રૂબરૂ પણ આપી શકો છો તો આ પ્રમાણે મિત્રો એકદમ સરળતાથી તમે તમારા મોબાઈલ પર પણ જે સ્માર્ટફોનની ખરીદી પર સહાય મળી રહી છે તેનું અરજી ફોર્મ ભરી શકો છો તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ